આ તરફ અમદાવાદના મણિનગરમાં આવેલી કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના 60મા સ્થાપના દિને કોરોના વાયરસની મુક્તિ થાય તે માટે મહંત શાસ્ત્રીજી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની પ્રજાનું સ્વાસ્થ્ય સારું રહે અને દેશ અને વિદેશના સત્સંગીઓ ઓનલાઈન સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી શકે અને ભગવાનની માનસી પૂજા કરે તે માટે પ્રેઝન્ટેશન તૈયાર કરાયું, જેનું વિમોચન મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના શુભ હસ્તે કરાયું હતું. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાતની સ્થાપના બે 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ગુજરાતની ભૂમિ ઉપર શ્રી સ્વામી ભગવાને જન સમાજના અનેક કાર્યો કર્યા છે. ત્યારે આમ તો આપણા માટે આનંદ ઉત્સવનો દિવસ હોવો જોઈએ, પણ હા, કોરોના વાયરસ રૂપી મહામારી આવી છે, એણે કરીને અનેક જીવો મૃત્યુ પામી રહ્યા છે, અનેક પીડાને પામી રહ્યા છે. ત્યારે આપણે શ્રી સ્વામી ભગવાનને પ્રાર્થના કરીએ કે શ્રી સ્વામી ભગવાન આજે ગુજરાતના સ્થાપના દિવસના દિવસે સૌ કોઈની રક્ષા કરે, જે કોઈ બીમાર પડ્યા હોય ને ભગવાન જલ્દી સાજા કરી દે, અને સાથે સાથે જન સમાજની સેવા માટે જે ડૉક્ટરો છે, જે સરકારી કર્મચારીઓ છે, જે પ્રેસ મીડિયાના કર્મચારીઓ છે અને ધાર્મિક સામાજિક સંસ્થાના જે કાર્યો કરતા છે, એ સૌને શ્રી સ્વામી ભગવાન ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી આજના દિવસે આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. અને સારા વિશ્વમાં જે પ્રાર્થના સૌ લોકો કરે એટલા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિ અમદાવાદ દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિર દ્વારા આજે પ્રેરણસ્થાન બનાવવામાં આવ્યું છે, અને જેના માધ્યમથી આજે સારા વિશ્વની અંદર અનેક સત્સંગી ભક્તો ભગવાન સ્વામિનારાયણને આ નિમિત્તે પ્રાર્થના કરશે અને સૌના સુખાકારી માટે પ્રાર્થના કરે. અને આપણે પણ પ્રાર્થના કરીએ કે ગુજરાતની સર્વે પ્રજાનું સ્વાસ્થ્ય વહેલી તકે સારું થાય અને કોરોના વાયરસ રૂપી મહામારી સર્વ ગુજરાતમાં તેના સારા વિશ્વમાંથી દૂર થઈ જાય.